તો વડોદરામાં શહીદ આરિફ પઠાણની આજે અંતિમ યાત્રા નીકળશે. રોશનનગર સ્થિત નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળશે. શહીદ આરિફ પઠાણને ક્રિકેટર યુસુફ પઠાણે પણ તેમના નિવાસ સ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ આપી. તેમની સાથે તેમના પિતા પણ હાજર રહ્યા હતા. આર્મી પણ તેમને ગાર્ડ ઓફ ઓનર આપશે. બપોરે 1:30 કલાકે નવાયાર્ડ મસ્જિદમાં નમાજ અદા કરવામાં આવશે અને 2 વાગે નવાયાર્ડથી ગોરવા કબ્રસ્તાન સુધી અંતિમ યાત્રા યોજાશે. નવાયાર્ડ વિસ્તારમાં શહીદની અંતિમ યાત્રા 1.5 કિલોમીટર સુધી ફરશે અને જ્યારે આજે તેના પાર્થિવ દેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો ત્યારે તે સમયે પણ દેશના સપૂતને વંદન કરવા માટે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ અને ગુજરાતના લોકો પહોંચ્યા હતા. Zee24 કલાક પણ આ શહીદને નમન કરે છે. વડોદરામાં ભારત માતા કી જયના નારા લાગ્યા હતા. જે પણ લોકો આ શહીદની અંતિમ વિધિ માટે પહોંચ્યા હતા, તેના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા, મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને તેમણે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આ શહીદના પાર્થિવ દેહને જ્યારે પરિવારજનોને સોંપવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા લોકો અને ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા. આપ જોઈ શકો છો, પાર્થિવ દેહને અંતિમ વિધિ માટે લઈ જવામાં આવી રહ્યો છે. વડોદરાના વીરને અંતિમ સલામ આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. આ સીધા દ્રશ્યો વડોદરાથી આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. નમાજ અદા કરવામાં આવશે અને નમાજ અદા કર્યા બાદ અંતિમ યાત્રા નીકળશે અને આ અંતિમ યાત્રામાં વડોદરાવાસીઓ મોટી સંખ્યામાં જોડાશે. અને આપને જણાવી દઈએ કે આ પહેલા સવારે આ શહીદના અંતિમ દર્શન માટે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત, આ સિવાય વડોદરાના મેયર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ અધિકારીઓ પણ પહોંચ્યા હતા. તો વડોદરાના જ મૂળે એવા યુસુફ પઠાણ અને તેમના પિતા પણ આ આરિફ પઠાણને અંતિમ દર્શન માટે તેમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે પહોંચ્યા હતા. તો વધુ વિગતો સાથે રવિ અગ્રવાલ જોડાયેલા છે. રવિ, જે રીતે Zee24 કલાક પણ આ શહીદને નમન કરે છે તે રીતે વડોદરા વાસીઓ પણ મોટી સંખ્યામાં નમન કરવા માટે, અંતિમ દર્શન માટે, અંતિમ ક્રિયામાં, અંતિમ વિધિમાં અને અંતિમ તેમની જે યાત્રા નીકળશે તેમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. કેવો માહોલ દેખાઈ રહ્યો છે? શોકની લાગણી છે, પરંતુ સાથે સાથે એક સંતોષની લાગણી પણ કે દેશ માટે બલિદાન આપ્યું. બિલકુલ મિહિર, જે રીતના તમે લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો કે Zee24 કલાક સૌ પ્રથમ તો આજે શહીદ છે આરિફ પઠાણ, તેને પણ શ્રદ્ધાંજલિ આપે છે, તેને સલામ કરે છે. ખાસ કરીને અત્યારે નવાયા જે રોશનનગર છે તેના ઘરેથી જે આર્મીનો વિશેષ જે ટ્રક છે તેમાં નશ્વરદેહ મૂકી દેવામાં આવ્યો છે અને એટલે અંતિમ યાત્રા શરૂ થશે. સૌ પ્રથમ નવાયાના ચિસ્તિયા મસ્જિદ છે ત્યાં આ અંતિમ યાત્રા જશે, જ્યાં તમામ લોકો બપોરની જે નમાઝ છે તે નમાઝ અદા કરશે. નમાઝ અદા કર્યા બાદ 1:30 વાગ્યાની આસપાસ આજે અંતિમ યાત્રા છે તે આગળ વધશે અને તે નવાયા ચિસ્તિયા મસ્જિદથી થઈને ગોરવા કબ્રસ્તાન સુધી જશે કે જ્યાં તેને આજે અંતિમ જે છે કબ્રસ્તાનમાં તેની અંતિમ વિધિ કરવામાં આવશે. અત્યારે ભારત માતા કી જય, વંદે માતરમના નારા તો લાગી રહ્યા છે, પરંતુ આખા વિસ્તારમાં ગમગીની ફેલાય છે. લોકોના આંખોમાં આંસુ છે કે 24 વર્ષના જ માત્ર યુવાને દેશ માટે જે બલિદાન આપ્યું છે તેને લોકો નહીં ભૂલાવી શકે અને તેના પગલે જ અહીંયા હજારોની સંખ્યામાં વડોદરાના નવાયાડ ઉપરાંત અલગ અલગ વિસ્તારમાંથી લોકો આવ્યા છે અને લોકો શ્રદ્ધાંજલિમાં જોડાયા છે. આપ જે રીતના આજે ટ્રક આપ જોતા હશો તે ટ્રકમાં આર્મીના જે અધિકારીઓ છે તેની સાથે કામ કરનાર જે તેના સાથીદારો છે, આરિફના જે પરિવારના સભ્યો છે તેઓ પણ બેઠા છે. ખાસ કરીને જો હું સમગ્ર જે વાત કરું અંતિમ યાત્રાના જે રૂટની, તો રૂટ છે એવું રહેવાનું છે કે નવાયાર રોશનનગરથી ચિસ્તિયા મસ્જિદ જશે, ચિસ્તિયા મસ્જિદથી છાની ટીપીતેવાડા રોડ પર જશે, ત્યાંથી જે છાની ગોરવાનો બ્રિજ છે તે બ્રિજ ઉતરીને જે બાજુમાં ગોરવાનું જે કબ્રસ્તાન આવેલું છે તે કબ્રસ્તાન પર અંતિમ વિધિની પ્રક્રિયા કરવામાં આવશે. જે રીતના અહીંયા યુવતીઓ, મહિલાઓ, પુરુષો, વૃદ્ધો, તમામ વર્ગના લોકો એકત્રિત થયા છે અને આરિફ પઠાણને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, પુષ્પગુચ્છ અર્પણ કરી રહ્યા છે અને દેશભક્તિના ગીતો પણ અહીંયા વગાડવામાં આવી રહ્યા છે. કારણ કે લોકોમાં એક એવી આશા જોવા મળી છે કે સરકાર ચોક્કસથી અહીં બલિદાનનો બદલો લેશે અને તેને લઈને જ લોકો અહીંયા એકત્રિત થયા છે. જે રીતના ટૂંક સમય બાદ જે અંતિમ યાત્રા છે તે અંતિમ યાત્રા શરૂ થશે અને તેમાં આર્મીના વ્હીકલમાં જે નશ્વર દેહ મૂકવામાં આવ્યો છે તે વ્હીકલ સૌ પ્રથમ આગળ જશે, ત્યાર પછી હજારોની સંખ્યામાં લોકો આ વ્હીકલની પાછળ જશે અને તેઓ આરિફ અમર રહો, ભારત માતા કી જય, વંદે માતરમના તેઓ નારા લગાવી રહ્યા છે અને ભારતના તિરંગા લોકોના હાથમાં છે, તે તિરંગા તેઓ ફરકાવી રહ્યા છે અને એક સંદેશો આપી રહ્યા છે કે ભારતે આવા વીર સપૂતો ને જે જન્મ આપ્યો છે માતાને, તે માતાને ધન્ય છે અને તમામ લોકો આ જે અંતિમ યાત્રા છે તે અંતિમ યાત્રામાં જવાની રાહ જોઈ રહ્યા છે. અત્યારે
અત્યારે જે અંતિમ યાત્રા છે તેની શરૂઆત થઈ ગઈ છે. આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. કેમેરામેન જે રીતના સતત અંતિમ યાત્રાના જે દ્રશ્યો બતાવી રહ્યા છે દર્શકોને, આ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે. ત્યારે ચોક્કસથી આ જ એક શહીદ થવાનો જે ગર્વ હોય છે દરેક પરિવારને, કે જયારે વ્યક્તિ શહીદ થતું હોય છે તેના જવાન શહીદ થતા હોય છે ત્યારે તેમને સાંત્વના પાઠવવા, શ્રદ્ધાંજલિ પાઠવવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. તે જ રીતના આજે પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને ચોક્કસથી લોકો જે ભેગા થયા છે તે જે અંતિમ યાત્રામાં જોડાયા છે. આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટી સંખ્યામાં જે ક્રાઉડ અહીંયા એકત્રિત થયું છે અને આ ક્રાઉડ શહીદ આરિફ પઠાણને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયું છે. આમ ચોક્કસથી એક ગમગીની ભર્યું માહોલ તો છે, સાથે સાથે લોકો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે કે વડોદરાના આરિફ પઠાણે દેશ માટે શહાદત આપી છે. મિહિર રવિ, સાથે સાથે અંતિમ દર્શન માટે જયારે તેમના નિવાસ સ્થાને તેમનો પાર્થિવ દેહ મૂકવામાં આવ્યો હતો, સવારથી કોણ કોણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યું હતું, સપૂતને વંદન આપવા માટે પહોંચ્યું હતું? બિલકુલ, જે અંતિમ જે દર્શન માટેના તેમના નિવાસ સ્થાનની બહાર જે આરિફના નશ્વર દેહને મૂકવામાં આવ્યો હતો તેમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, તેમના પરિવારના સભ્યો, ડીઆરએમ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ક્રિકેટર યુસુફ પઠાણ, તેમના પિતા મહેબૂબ ખાન પઠાણ સહિત જે સાધુ સંતો છે તેઓ પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. તમામ લોકોએ જે છેલ્લા જે તેમનો સ્તન છે, છેલ્લો જે ચહેરો છે આરિફનો નિહાળ્યો હતો. તમામ લોકો ગર્વની લાગણી અનુભવતા હતા, સાથે સાથે એક જ વાત કરતા હતા કે આવા સપૂતના અંતિમ દર્શન કરવા બાદ તેઓ ધન્ય થયા છે, કારણ કે આવા સપૂતો ખૂબ જ ઓછો જન્મ લેતા હોય છે ભારતમાં અને હાલમાં જે સપૂતે જન્મ લઈને દેશ માટે જે બલિદાન આપ્યું છે તે તમામ બલિદાનને લોકોએ વધાવ્યું, પરિવારને સાંત્વના આપી અને પૂરેપૂરી મદદની પણ ખાતરી પરિવાર દ્વારા આપવામાં આવી છે. મિહિર જે બિલકુલ રવિ, પરંતુ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે આપ દ્રશ્યો ત્યાંથી લાઈવ બતાવી રહ્યા છો, માનવ મહેરામણ ઉમટી પડ્યો છે વડોદરાના સપૂતને વંદન કરવા માટે. જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે, રસ્તા પર આ એક આર્મીની ગાડી કે જેની અંદર પાર્થિવ દેહને લઈ જવામાં આવી રહ્યો છે, તેના સિવાય માણસો જ માણસો દેખાઈ રહ્યા છે. કેવો માહોલ દેખાઈ રહ્યો છે આપને ત્યાંથી? રીતના લોકો રસ્તા પર જેટલા લોકો છે તેટલા લોકો પોતાના ઘરોની છત પર પણ છે. હું કેમેરામેન મુકુંદ દવેને કહીશ કે જે લોકો છત પર ઉભા ઉભા રહીને સમગ્ર અંતિમ યાત્રાના જે માર્ગ છે તે માર્ગને તેઓ નિહાળી રહ્યા છે અને તેઓ પણ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ચોક્કસથી આ એક એ હાલાદક અહીંયા નજારો છે કે એક શહીદને આટલી મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હોય અને વડોદરાનો આ નવાયાર્ડ વિસ્તાર છે કે જે વિસ્તારમાં એક મુસ્લિમ પરિવારે પોતાના જે દીકરાને દેશ માટે ગુમાવ્યો છે તેને સાંત્વના આપવા તમામ ધર્મના લોકો એકત્રિત થઈને તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. મિહિર રવિ, સાથે સાથે જયારે ઝી 24 કલાકે તેમના પરિવારજનો સાથે પણ વાતચીત કરી હતી, તેમના પરિવારજનોનું શું કહેવું હતું આ શહીદને જ્યારે સલામી આપી હતી ત્યારે તેમને શું લાગણી વ્યક્ત કરી હતી? બિલકુલ મીર, શહીદ જે આરિફ પઠાણ થયા છે તેમના પરિવાર સાથે ઝી 24 કલાકે વાત કરી હતી ત્યારે તેમના પરિવારના જે તેમના પિતા છે, તેમના ભાઈ છે, તમામ લોકોનું એક જ કેવું હતું કે અમને દુઃખ છે કે અમારો 24 વર્ષનો દીકરો દેશ માટે બલિદાન પામ્યો છે, પરંતુ અમને ગર્વ પણ છે કે તેને દેશની રક્ષા કરતા સમયે પાકિસ્તાનની ગોળી ખાઈને તે બલિદાન પામ્યો છે. અને તેના પિતા એનાથી નહીં અટક્યા અને બીજી એ પણ વાત કરી દીધી મોટી વાત કે એક પુત્રને જો આર્મીમાં મોકલ્યા પછી તેને જીવ ગુમાવ્યો છે તો હું બીજા પુત્રને પણ મોકલવા માટે તૈયાર છું અને બીજા પુત્ર પણ જો દેશ માટે શહીદ થાય તો તેના જે આખી સ્થિતિ છે તેને પણ અમે પરિવારના લોકો પહોંચી વળવા માટે તૈયાર છે. આમ કહી શકાય કે એક ઘરના જે પરિવારના મોભી કહી શકાય 24 વર્ષનો આજે યુવાન છે તે યુવાન શહીદ થયા પછી પણ તેના પિતા હિંમત નથી હારી રહ્યા અને બીજા દીકરાને પણ આર્મીમાં મોકલવાની વાત કરી રહ્યા છે. જી મીર, બિલકુલ રવિ, જે રીતના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે, આપ અને આપના કેમેરામેન જે સાથે રહીને જે દ્રશ્યો બતાવી રહ્યા છો, નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી, કે જે વૃદ્ધ એવા પણ છે કે જે હાથમાં લાકડી લઈને પણ ચાલી રહ્યા છે, પરંતુ આ શહીદને સલામી આપવા માટે, આ શહીદને અંતિમ વિદાય આપવા માટે તેઓ એટલા જ ઉત્સાહ સાથે અને એટલી જ શોકની લાગણી સાથે તેમાં અંતિમ ક્રિયામાં, અંતિમ યાત્રામાં જોડાયા છે. બિલકુલ, ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા અંતિમ યાત્રામાં જોડાયા છે. જે રીતના આખો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કેમેરામાં કે લોકો વૃદ્ધ હોય, પુરુષ હોય, નાના બાળક હોય, મહિલા હોય, યુવતી હોય, તમામ ધર્મના તમામ વર્ગના લોકો શહીદ આરિફને શ્રદ્ધાંજલિ આપવા માટે અને તેની અંતિમ યાત્રામાં જોડાયા છે. લોકો એક જ વાત કહી રહ્યા છે કે આ 24 વર્ષના જે યુવાને જે કામ કર્યું છે તેવા જ કામ તમામ લોકો કરે, તમામ લોકો દેશની સેવા કરે
અને સેવા કર્યા પછી જો આવી રીતના તેઓ દેશની સેવા બલિદાન તેઓ પામે અને ખાસ કરીને તેઓ જયારે શહીદ થાય તો તેમના પરિવારને કોઈ પણ પ્રકારની ચિંતા ન રાખવી જોઈએ, કારણ કે તમામ લોકો મદદ કરતા હોય છે અને આ જ મદદ અહીંયા પણ જોવા મળી છે. અહીંયા જે રીતના અમે અહીંયા જે દ્રશ્ય જોઈ રહ્યા છે મિહિર ખૂબ જ હાલતક છે. હજારોની સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા છે અને એક અંતિમ વિધિ થશે, આરિફની અંતિમ વિધિ થશે ત્યારે કોણ કોણ હાજર રહેવાનું છે તે અંગે કોઈ માહિતી મળી છે? અંતિમ જે વિધિ થશે તે દરમિયાન પેલા તો આરિફનો જે પરિવાર છે તે લોકો હાજર રહેશે, આર્મીના જે મોટા અધિકારીઓ છે મેજર જનરલ બ્રિગેડિયર અને તેના સાથીદારો તે હાજર રહેશે, સાથોસાથ વડોદરાના સાંસદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત કલેક્ટર શાલિની અગ્રવાલ તે ઉપરાંત જે રાજકીય બીજા પાર્ટીના આગેવાનો છે તમામ લોકો એકત્રિત રહેશે તેવી માહિતી મળી છે. પરંતુ જે રીતના આરિફને અત્યારે કબ્રસ્તાન લઈ જવામાં આવી રહ્યા છે તેમની અંતિમ યાત્રા કરવામાં આવી રહી છે, જેમાં આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. ખાસ કરીને જે લોકો જોડાયા છે તેમને એક જ નારા લગાવી રહ્યા છે, આરિફ તું અમર રહો, ભારત માતા કી જય, વંદે માતરમ. આમ અહીંયા એક દેશભક્તિનો પણ આખો માહોલ વડોદરાના નવાયાર્ડ વિસ્તાર અને જે અંતિમ રાત્રિનો રૂટ છે તેના પર જોવા મળી રહ્યો છે. મિહિર બિલકુલ રવિ, પરંતુ સાથે સાથે એક એક વાત એ પણ છે કે શહીદ જયારે થયા છે 24 વર્ષના જતા આરિફનો પરિવાર શું કરે છે, તેમના પરિવારમાં કોણ કોણ છે? બિલકુલ મિહિર, આ પણ ખૂબ જ મોટી વાત છે કે આરિફનો પરિવાર શું કરે છે. આરિફના પિતા પણ સરકારી નોકરી છે, રેલવેમાં તેઓ ફરજ બજાવે છે, તેની સાથે સાથે તેમના બીજા અન્ય 3 ભાઈઓ છે, 3 બહેનો છે અને તેમાં જે સૌથી નાનો ભાઈ છે તે પણ આર્મીની તેને અત્યારે 6 મહિના પહેલા લેખિત પરીક્ષા આપી હતી, આજે પરીક્ષાનું પરિણામ આવવાનું બાકી છે અને તે પણ કહી રહ્યો છે કે તે પરીક્ષામાં પાસ થયા પછી તેના ભાઈની જેમ તે પણ આર્મી જોઈન કરશે અને દેશની સેવા કરશે. સાથે સાથે જે પરિવાર આખો ખૂબ જ કહી શકાય કે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતો પરિવાર છે, તેમ છતાં પણ પોતાના પરિવારના જે તમામ દીકરાઓ છે તેના પિતાએ યોગ્ય જ્ઞાન આપ્યું, યોગ્ય સંસ્કાર આપ્યા અને તેને લઈને જ પરિવારના દીકરાઓ જે બાળપણથી જ આર્મીમાં જવાની ઈચ્છા રાખતા હતા તેને પરિવારના જે તેના માતા પિતા છે તે પૂરા કરાવી રહ્યા છે અને એક દીકરાને મોકલ્યા પછી હવે બીજા દીકરાને પણ આર્મીમાં મોકલવા માટે પરિવાર તૈયાર છે તેવું તેના પિતાએ પણ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું. મિહિર બિલકુલ, આ મોટી વાત છે કે જયારે એક એક પુત્ર શહીદ થયો છે ત્યારે બીજો પુત્ર પણ આર્મીમાં મોકલવા માટે તેના પિતા તૈયાર છે, તેમના મનોબળને ચોક્કસથી સલામ ભરવામાં આવી શકે છે. તેમના પરિવારજનો છે, તેમના પિતા સિવાય તેના ભાઈ જે છે તેમનું શું કહેવું હતું જયારે શહીદીના સમાચાર તેમને મળ્યા હતા ત્યારે તેમના માટે તે ક્ષણ કેવી હતી? બિલકુલ, જે રીતના જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ જયારે આરિફને જયારે ગોળી વાગી હતી પાકિસ્તાન તરફથી સીઝ ફાયરના ઉલ્લંઘનમાં ત્યારે એના પહેલા એક રાત પહેલા આરિફે તેની માતા સાથે વાતચીત કરી હતી અને બધું બરાબર છે તેમની ચિંતા ન કરે તેવી વાત માતાને કીધી હતી. પરંતુ એકાએક બીજા દિવસે માતાને એવા સમાચાર મળ્યા આર્મીમાંથી કે તેમના દીકરાને પાકિસ્તાન તરફથી ગોળી વાગી છે અને તે ગોળીમાં તે ઘાયલ થઈને ઉધમપુર હોસ્પિટલમાં દાખલ છે, ત્યારે પરિવારના સભ્યો ઉધમપુર જવા માટે તૈયાર હતા. પરંતુ ત્યાર પછી થોડાક કલાકો બાદ ફરીથી આર્મીના અધિકારીઓએ ફોન કર્યો અને તે હવે શહીદ થયા છે તેવી જાણકારી જ આપતા પરિવારના આજે માથે આભ ફાટી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. તમામ લોકો ભાંગી પડ્યા હતા પરંતુ સમગ્ર જે પરિવારના સભ્યો જે તેમના સંબંધીઓ છે વિસ્તારના લોકો છે તેમને સમજાવ્યા હતા અને બાદમાં જે પરિવારના જે લોકો છે તેઓ ક્યાંક ને ક્યાંક ગર્વ અનુભવ્યા છે. પરંતુ એક દુઃખ તો છે કે 24 વર્ષનો એક નવજુવાન જે આરિફ છે તેમને છેલ્લે પરિવારના સભ્યોએ ગુમાવવાનો વારો આવ્યો છે. છેલ્લે અહીંયા આરિફે એક તહેવાર ઉજવ્યો હતો અને ત્યાર પછી તે ગયો હતો, તેના પછી તે હજુ સુધી આવ્યો ન હતો અને તેના કારણે પરિવારના લોકો રૂબરૂ સાથે તેમને વાત ન કરી શક્યા પરંતુ ફોન પર જ વાત થતી હતી. મિહિર બિલકુલ રવિ, તો જે રીતે અત્યારે આ અંતિમ યાત્રાના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે ઝી 24 કલાક પર, દેશના સપૂતને શત શત વંદન કરવા માટે વડોદરા વાસી ઉમટી ગયા છે અને આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડોદરાથી. આપ જોઈ શકો છો કે જે આર્મીની જે આર્મીનો ટ્રક છે તેની અંદર આ શહીદનું પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે, અંતિમ યાત્રા થઈ રહી છે અને આ આરિફ પઠાણ કે જેઓ કાશ્મીરમાં પાકિસ્તાન સામેની ગોળીબારીમાં તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે, શહીદ થયા છે, દેશ માટે બલિદાન આપ્યું છે ત્યારે તેમના પરિવારમાં શોકની લાગણી તો છે સાથે સાથે એક ગર્વની લાગણી પણ છે કે દેશ માટે તેમના પુત્રએ પોતાનો જાન ન્યોછાવર કર્યો છે અને હાલ અને એ જ બલિદાન માટે તેમને સલામી આપવા માટે આપ જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે, હજારોની સંખ્યામાં લોકો શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છે.
સમાચારમાં આગળ વાત કરીએ વરસાદની.